એવરીવન, હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં. આજે હું બનાવું છું બર્ડનેસ. તેના માટે બાફેલા બટેટા લઈને તેને મેશ કરી લેવાના છે. ત્યારબાદ તેમાં એડ કરીશું લીલા મરચાં, ડુંગળી, આદુની પેસ્ટ, ટોસ્ટનો ભૂક્કો, લાલ મરચું પાવડર, આમચૂર પાવડર, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું. આ બધું હવે મિક્સ કરી લઈએ. હવે તેનું નાની સાઈઝનું બોલ બનાવી લઈએ અને તેને વચ્ચેથી દબાવી દેવાનું અને માળા જેવો શેપ આપી દેવાનો છે. આ રીતે કરીને તેને એક કલાક માટે ફ્રીઝમાં રાખી મૂકવાનું છે. હવે કોર્નફ્લોર લઈએ અને તેમાં પાણી એડ કરી દઈએ અને કોર્નફ્લોરની એક સ્લરી તૈયાર કરી લઈએ. હવે થોડી વર્મિસિલ સેવ લઈ લઈએ અને જે હવે જે માળો બનાવ્યો છે તેને સ્લરીમાં ડીપ કરી દઈએ અને તેના પર વર્મિસિલ સેવ લગાવી દેવાની છે. સારી રીતે કોટિંગ થાય તે રીતે કરી લઈશું અને તેને તળી લઈએ. થોડું બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું. હવે પનીર લઈ લીધું છે અને પનીરને મસળી લેવાનું છે. માળો તૈયાર થઈ ગયો છે તો તેના ઈંડા પનીરમાંથી બનાવવાના છે. હવે તેમાં એડ કરીશું ધાણા જીરું પાવડર, મીઠું, આમચૂર પાવડર અને ગરમ મસાલો. બધું મિક્સ કરી લઈએ. હવે તેમાં નાખીશું કોર્નફ્લોર અને સારી રીતે મસળી લેવાનું છે. બોલનો શેપ થાય ત્યાં સુધીનું મસળી લેવાનું છે. હવે નાની સાઈઝના બોલ બનાવી લઈએ. હવે તેને તળી લઈશું. લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું. તૈયાર થઈ ગયા છે. હવે માળો તૈયાર થયો છે તેમાં લીલી ચટણી નાખીશું. ત્યારબાદ તેમાં આમલીની ચટણી નાખીશું. હવે તેમાં પનીરના બોલ્સ અને તેને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરીશું. તો તૈયાર થઈ ગયો છે ચટાકેદાર ગરમા ગરમ બર્ડ નેસ્ટ. જરૂરથી ટ્રાય કરજો. આવજો.